धोरण चार प्रकरण चौद राजू खेतर विद्यार्थी मित्रों तुम बदे खेतर तो गया से बदे वाड़ी खेतर सीम में गया आज जे पाठ आवे दोस्तों એનું નામ છે રાજુનું ખેતર એટલે કે રાજુ નામનું જે બાળક છે એના ખેતર વિશે આપણે વાત કરશું ખેતર લગભગ મોટા ભાગે ગામડાની અંદર હોય છે અને ખેતરની અંદર વિવિધ પ્રકારના પાક છે લેવામાં આવે છે બાજરો ઘઉં લગભગ એ મોટા ભાગના જે પાક છે ઈ ખેતરની અંદર લેવામાં આવે છે અને એની ઉપજ છે ઉપજ છે એ પછી બજારની અંદર વેચવામાં આવે છે અહીં આપણે જોશું કે રાજુએ પોતાના ખેતરમાં શું વાવ્યું ત્યારબાદ વાવેલી વસ્તુ જે શું વાવ્યું અને ઈ વાવેલી વસ્તુ છે ઈ ક્યાં જઈને એને વેચી એ આપણે આ પાઠમાં જોવાના છે તો આપણે જોઈએ હવે આખે આખો પાઠ છે ઈ રાજુના મોઢે છે એ બોલવા આવે છે તો જોઈએ આપણે કે હું રાજુ છું મારા પિતા ખેડૂત છે રાજુ છે એ પોતાનો પરિચય આપે છે કે હું રાજુ છું અને મારા પિતા છે એ ખેડૂત છે હવે બધા જે બાળકો છે તમે જેટલા બેઠા છો બધા સાંભળો છો એ બધેના પિતા છે એ અલગ અલગ હોઈ શકે થાય કોઈના પિતા હોય દરજી હોય કોઈના પિતા હોય ડોક્ટર હોય કોઈના પિતા ઇન્જિનિયર હોય સુથાર હોય મોચી હોય લુહાર હોય કે એક્સ વાય ઝેડ ગમે એ વ્યક્તિ છે એ પોતાનો વ્યવસાય છે કરતો હોય છે એમ એ રાજુ છે એના પિતા છે એ ખેડૂત હતા અમે ગુજરાતના ઈદર તાલુકામાં વસાઈ ગામમાં રહીએ છીએ હવે રાજુ છે પોતાનો પરિચય આપે છે કે અમે ગુજરાતના ઈદર જે તાલુકો છે એમાં એક વસાઈ નામનું ગામ છે એ વસાઈ નામના ગામની અંદર રાજુ રહે છે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે ઇંગ્લિશ મહિનાની વાત કરીએ તો ઇંગ્લિશ મહિનામાં આપણે 12 મહિના હોય જાન્યુઆરી કહી અને ડિસેમ્બર સુધી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે 10મો મહિનો હવે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષે જે મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે હવે તમને વિદ્યાર્થીઓ ખબર હશે કે બધા પાક છે એ એક જ ઋતુમાં લેવાનો બધે માટે અલગ અલગ સમયગાળો હોય અલગ અલગ વરસાદી સીઝન હોય એમ અલગ અલગ સમયે અલગ અલગ પાક છે લેવામાં આવે છે દાખલા તરીકે અમુક જે પાક છે જે ખરીફ પાક છે એ પાક છે એ શિયાળામાં લેવામાં આવે છે કારણ કે ચણા છે મગ મઠ આ બધા પાક છે કેવા પાક છે એની માટે વરસાદ જરૂર ન પડે પણ કેના માટે ઝાકળ જરૂર પડે એમ અહીં ઓક્ટોબર મહિનાની અંદર ડુંગળીનો પાક છે લેવામાં આવે છે મારા પિતાજી ડુંગળીનો પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે હવે રાજુ કહે છે કે ભાઈ મારા પિતાજી છે એ ડુંગળીના પાક માટે કોઈ પણ પાક લેવો હોય ત્યારે આપણે ખેતરને ખેડવું પડે આમાંથી ઘણા બધા ને પોતાના ખેતર હશે કે એમને તમે આમ કહીને ખા કરતો છો ઉગે નહીં એટલે એના માટે બળદ અથવા ટ્રેક્ટર દ્વારા તમારે પેલા સૌપ્રથમ તો ખેતરને ખેડવું પડે દરેક આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે હવે મેં હમણાં કીધું પણ કે તમે હાથમાં અનાડે અનાડનો ઘા કરી દો તો કઈ ઉગે નહીં એના માટે તમારે પેલા ખેતરને વ્યવસ્થિત બળદ અથવા ટ્રેક્ટરથી ખેડવું પડે અને આ સમયે ખેતરમાં ઘણા બધા કામ હોય પિતાની મદદ કરવા માટે હું ખેતરે જાઉં છું હવે પપ્પાને મદદ કરવી એ તો બાળકની નૈતિક પ્રજા એટલે કે એક થાય ને એવું કામ આપણે આખા પરિવારને પિતાને મદદ કરવી જોઈએ એટલે અહીંયા રાજુ કહે છે કે હું એ મારા પપ્પાને મદદ કરવા માટે ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે હવે અહીંયા કોદાળી છે એ શબ્દ નવો છે પણ તમારા માટે પણ કોદાળી એટલે કે જમીન ખોદવાનું એક સાધન ઓજાર એમ કે છે રાજુ કે કેટલાય દિવસોથી જોઉં છું કે મારા પિતા છે એ કોદાળી વડે એ જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને જેથી કહીને ખેતરની અંદર ખેતર છે એની માટી નરમ અને પોચી બને અને નરમ હોય તો જ આપણે અંદર બીજ વાવી શકીએ અને પાણીનો સંગ્રહ કરી શકીએ
એટલે પહેલા તો સૌથી પહેલા કોઈ પણ આ જવું હોય ત્યારે ખેતર છે એને વહેવું ખેડવું પડે અને ત્યારબાદ જ આપણે એની અંદર જે અનાજ છે એ આપણે વાવી શકીએ. હવે એક સરસ મુદ્દો છે બીજની વાવણી. મુદ્દો જરા જો બીજની વાવણી એટલે કે આપણે બીજ છે એ કેમ વવાય મુદ્દો છે. હવે બીજની વાવણી તો કે એમ ને ઉગે નહીં તો કેમ વાવવાનું કેમ છે તો કે છે આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળી ના બીજ વાવશે. હવે તમને ખબર છે કે આપણે બાવર વાવીએ હોય તો અહીંયા બાવર ઉગે ને જે વસ્તુ વાવીએ એ ખેતરમાં ઉગે તમને બધા ખબર છે એમ. નથી
આગળ કહે છે કે ખેતર કરવા માટે પ્રાણીઓ સિવાય કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. હવે સરસ પ્રશ્ન આવ્યો છે કે ખેતર ખેડવા સિવાય, હા તમને કહી દઉં કે ખેતર સિવાય તો એક તો આવે, શું આવે તો કે ઓદાણી. પ્રાણીઓ સિવાય કહે છે બીજો મુદ્દો આવે તો કે હળ, ખેતરને ખેડવું છે, અને ત્રીજો આવે ટ્રેક્ટર. ત્રીજો આવે છે ટ્રેક્ટર. હવે તો કે આ બળદ ને બળ ઉપરાંત આ ત્રણ વસ્તુ છે એના છે એ ખેતર ને ખેડવામાં આવે છે. હવે ખેતર માં બી વાવી વાવાઈ ગયા, સરસ મજાનો થોડો વરસાદ પડી ગયો, તો પછી શું થાય? તો કે હવે જે થાય ને એ થાય એ બીજો મુદ્દો છે. પહેલા આપણે બીજી વાણી કરી કે હવે જે મુદ્દો છે એમાં છે અંકુર દેખાશે. અંકુર દેખાશે જેમ તમે અહીંયા સ્કૂલમાં સરસ મને વેણા પહેલામાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં આવ્યો એમ તમે કોઈ પણ ખેતરમાં કોઈ બીજ વાવો તો એક આજે વાવો અને કાલે મોટું ઝાડ બને એવું તો બધી બને નહીં, તો મોટા થયા નથી ને. એ જ નિયમ સેમ નિયમ છે એ આપણે આમાં લાગુ પડે કે આજે તમે જે વસ્તુ વાવો છો એ કાલને કાલ ના આવી જાય, અને પરંતુ પછી એમાં ફળ લાગે આપણે ઉતાર લઈ બધું બને નહીં. એટલે સૌથી પહેલા તો તમે બીજની વાવણી થયા પછી થોડાક સમય વાટજો, પાણી માણી પાય અને પછી એમાંથી થોડાક આઠ આઠ દિવસની અંદર, આઠ દસ દિવસની અંદર એમાંથી નાના નાના અંકુર ફૂટે. જો કે જે બીજને વાવ્યા ને 20 દિવસ થઈ ગયા પછી ડુંગળીના બીજ અંકુરિત થવાનું ચાલુ થઈ ગયા છે. જાણો બે દસ દિવસ ખરેખર 20 થી લાગે. એટલે બીજને એકવાર વાવ્યા પછી સીધે તો ખેતરમાં પાક તે તૈયાર થતો નથી, એના માટે તમારે થોડીક રાહ જોવી પડે. કેવી? તો કે બીજને વાવ્યા અને 20 દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાનું ચાલુ થઈ ગયા છે. હવે ધીમે ધીમે પાણી વાયુ રાજના પપ્પાએ જે વ્યવસ્થિત એની સાર સંભાળ રાખી, એટલે હવે જે ખેતરમાં ડુંગળીના આપણે જે બીજ વાવ્યા હતા એમાંથી અંકુરિત ફૂટવાનું શરૂ થઈ ગયું છે. ડુંગળીના છોડને સાથે નિંદણ પણ ઉગ્યું છે. હવે એક શબ્દ છે નિંદણ. તો કે નિંદણ એટલે શું? તમારા માટે નવો છે કે નિંદણ એટલે તમે જે પાક વાવ્યો એની આસપાસ જે નકામું ઘાસ ઉગી ગયું એને નિંદણ કહેવાય, જે કામ નથી. હવે આપણે એમ કે ભલે એવું આપણે ક્યાં નડે છે, પણ નડે શું કામ? તો કે જે ડુંગળીના ભાગને આપણે પાણી પાઈએ છીએ, બીજને જે પોષણ મળવું જોઈએ એ યોગ્ય પ્રમાણમાં મળતું નથી. એટલે તમે પાણી ખાતર અથવા જે તે વસ્તુ રસોઈ ખાતર નાખો એ બધું છે એ એમાંથી બે ભાગ પડી જાય. એટલે કે જે પણ ડુંગળીના ભાગને જે વસ્તુ મળી જોઈએ પોષણ મળે એ પોષણ મળતું નથી. એટલે ડુંગળીની આસપાસ જે નિંદણ જેને આપણે નકામું ઘાસ કહેશું એને આપણે દૂર કરવું જોઈએ. નિંદણ ખેતરમાં અને બગીચામાં વાવ્યા વગર ઉગી નીકળે છે. હવે તમને ખબર હશે કે તમે બધા હમણાં ચોમાસું ઉગ્યું, તમે જોયું છે કે તમે જે પણ જગ્યાએ અપેક્ષા રાખી ના હોય એ જગ્યાએ ઘાસ ઉગી જાય. તમે તમારા ઘરની ફરિયાની ફરિયામાં જોતો તમે જે સમયે બી નાખ્યા તે ઉગી ગયા છે. તમે બધા જોજો કે જ્યાં વરસાદના સમય પછી ગમે આવ્યો તમને લીલું સમજે, તમે બધા બસમાં મુસાફરી કરી રહ્યા છે તો નજર નાખો તો લીલુંછમ ઘાસ એ ઉગી નીકળ્યો છે. આપણે આયા પણ બાવા ગયું. તો કે એ બધા જે તે સમયે પક્ષીઓની ચરક અથવા તો વરસાદ પવનને કારણે અહીંયા બીજ પડ્યા હશે, અથવા કોઈ પ્રાણી છે એનું મળમૂત્ર પડ્યો છે એની અંદર એ જે વસ્તુ પડી હશે ત્યાં ઉગી નીકળે છે. એટલે કહેવાનો મતલબ કે નિંદણ એક એવી વસ્તુ છે જેને ગળવાની કોઈ જરૂર નથી, એ આપમેળે ઉગી નીકળે છે. ખેતીના પાક માં નિંદણ દૂર કરાવે તો પાક સારો થતો નથી. સરસ વાત કીધી કે જે ખેતીનો જે પાક છે એ પાકને જે નિંદણ છે એ બહુ નુકસાન કરે. એટલે તમારે આ તો વસ્તુ કરવી જ પડે કે જે પાકની આસપાસ જે નિંદણ છે ઉગી નીકળ્યું છે એને તમારે
યોગ્ય સમયે છે એને તમારે કાપી નાખવું પડે, નકર પાકને નુકસાન. મે કીધું પ્રમાણે કે પાકને યોગ્ય પોષણ મળે નહીં અને જે તમારો પાક છે નબળો ઉતરે, નબળો ઉતરે એટલે બજારમાં એનો ભાવ પડે નહીં. મમ્મી કાકા અને હું પિતાજી સાથે આ આમાં મદદ કરીએ છીએ. સરસ કામ છે. આમ તો બીજું કઈ કરી શકીએ નહીં, આપણે ઢકણ ઘાસ તો કાઢીએ કે જે તમને ખબર. મેં હમણાં કીધું કે તમને તમારા પપ્પા છે તમને 2000 કે 500 નોટ ના આપે, વાત સાચી, પણ તમને 10 રૂપિયાની કે 20 રૂપિયાની કે 100 રૂપિયા નોટ આપી શકે એનું તમે તો કોઈ કામ કરી જાઓ. એમ અહીંયા રાજુ છે એને પિતા કહે કે તું તો ખેતરની અંદર બી વાવી ના શકાય મને, પણ ખેતરમાં જે તમારું ઘાસ છે એ તો નીકળી શકે. એટલે રાજુ કહે છે કે હું મારા મમ્મી અને મારા કાકા આ ભેગા મળી અને જે અમારા જે ખેતરમાં છે નિંદામણ જે ટકાનું ઘાસ ઉગી ગયું છે એને કાઢવાનો પ્રયત્ન અથવાને કાઢીએ છીએ. હવે ત્રીજું આવે બધું સરસ ઉગી ગયું, વાવણી કરી, અંકુર ફૂટી ગયા, હવે ધીમે ધીમે અંકુર છે એ મોટા થાય છે એટલે કે ઉગેલા છોડ. હવે ઉગેલા છોડ તો કે હવે ધીમે ધીમે સમયે તમે જે મેં કીધું માણસ છો નાનો બાળક છે એ પેલા પણ બીજામાં ડાયરેક્ટ દસમો પોતનો હતી એમ હવે વાવણી કરેલી એમાંથી અંકુર ફૂટ્યા, હવે અંકુર મોટા મોટા થવા લાગ્યા અને હવે છોડ જેવું છે એ રૂપ છે ધારણ કરવા લાગ્યા છે. જોઈએ આપણે આગળ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. હવે આટલી બધી મહેનત કર્યા પછી સરસ પરિણામ મળે તો કોને આનંદ થાય, બધે થાય. જેમ તમે એટલા બધા અત્યારે ખુશ ખુશા છો, જેમ અત્યારે કોરોનાને કારણે બધા ઘરે બેઠા છો, એટલે અહીંયા ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. ખેતરની અંદર સરસ મહેનો પાક ઉગી નીકળ્યો છે, નિંદામણ દૂર થઈ ગયું છે અને જે નાના નાના છોડ છે એને જોઈને રાજુને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. હવે તમને ખબર છે કે નાનું બાળક હોય એ નાનું પહેલે નાનું હોય પછી મોટું થાય પછી મોટું થાય પછી મોટું થાય પછી મોટું થાય મોટું થાય એમ અહીંયા હવે જે છોડ છે એ રાજુના પગના જે ઘૂંટણ છે એ ઘૂંટણ સુધી છે એના છોડવા છે આવી ગયા છે. પાંદડા લીલા થઈ ગયા છે, હવે એની અંદર પાન આવવા લાગ્યા છે અને પાન પણ કેવા છે લીલા રંગના, જે ડુંગળીનો પાક છે એના પાન છે લીલા રંગના થઈ ગયા છે અને સૂકા પર થઈ ગયા છે અને હવે ધીમે ધીમે પાન છે એ સૂકા પર થવા લાગ્યા છે. એનો મતલબ ડુંગળી પાક તૈયાર થઈ ગયો છે. હવે એનો મતલબ કે ડુંગળી છે તમને ખબર છે હું તો બહાર જે અમુક છોડ છે અમુક જે છોડ છે ટમેટા છે મરચા છે એને છોડવા હોય એની અંદર જે પણ જે એમાં જે શાકભાજી કે ઉગે એ કેમ હોય જમીનની બહાર એટલે ખબર પડી જાય કે ભાઈ હવે આ પાક છે તૈયાર થઈ ગયો. પણ ડુંગળી મગફળી બટેટા અમુક એવા પાક છે તે અમને બહાર દેખાય નહીં પણ એના પાંદડાના અંદાજા પરથી ખબર પડી જાય કે હવે આપણે આ પાક છે ઉતાર લેવો પડે. જેમ તમારા ઘરની અંદર બદામ છે કે ચીકુ છે કે દાડમ છે અમુક ઘણા ઝાડ છે ઉગ્યા હશે અને ઉગાડ્યા હશે એની અંદર સારા સારા ફળ આવતા હશે. તમારા પપ્પા ને મમ્મી ને ખબર પડી જાય ભાઈ હવે આ સમય થઈ ગયો હવે આપણે આને ઉતાર લેવા પડે, નગર પાકી જાય સડી જાય બગડી જાય. એમ ડુંગળીના પાકનો એક નિયમ છે કે એના પાંદડા જ્યારે લીલા હોય ત્યારે ન ડાયે, પણ જેમાં જ્યારે એના પાંદડા પીળા થઈ જાય સુકાઈ જાય એનો મતલબ કે ડુંગળીનો પાક છે તૈયાર થઈ ગયો છે એટલે હવે એને બહાર કાઢવાનો સમય છે પાકી ગયો છે એટલે કે હવે એને બારે એને આપણે કાઢી લેવી પડે. હવે તેને લણવો પડશે, લણવો એટલે એને હવે ખેતરમાં જે વાયવો છે જે પાક વાયવો છે એને હવે ખેતરમાંથી આપણે કાઢવો પડશે એટલે કાપવો પડશે. લણ લણ એટલે એને કાપવો છે, પણ ડુંગળી પાક તો અંદર એ તો કપાઈ નહીં એટલે જમીનને ખોદી અને એમાંથી આપણે ડુંગળી હવે કાઢવી પડશે. હવે કે છે કે તમને ખબર છે કે શું ખબર છે ઘર ઘરના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. હવે તમને ખબર છે કે કોઈ પણ ખેતર હોય એ ખેતરની અંદર કોઈ એક વ્યક્તિ કામ કરતો હોય તો એ કામ છે જલ્દી ખૂટે નહીં. એટલે તમે જોજો કે લગભગ ગામડાની અંદર કે તમે તમારા રિલેટિવ સગા સંબંધી અંદર જોશો કે એની વ્યક્તિના
ઘરના લગભગ બધા સભ્યો છે એક ખેતરના કામમાં મદદ કરતા હોય છે. એમ કોઈ પણ ભૂમિનો બાપ નહીં પણ કોઈ પણ બાપ હોય એ એકલો માણસ પહોંચી ના શકે. એટલે આવડું મોટું ખેતર હોય ખેતર ની કામ કરવા ઘણા જોઈએ ને એમ કે છે કે ઘરના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. એટલે કાપવાની જે ડુંગળી છે જમીનમાં ઉગ્યો છે એને કાઢવા માટે લગભગ ઘરના બધા વ્યક્તિઓ છે એને એ પાકને લણવા માટે એને મદદ કરવી પડશે. તે સમયસર કરવું ખૂબ જરૂરી છે. જો આ વ્રત લઈએ તો ડુંગળી પાક જમીન ચડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. અને ખાલી ખેતરમાં પાક વાયો વાવી દીધો ઉગી ગયું એ મોટું નથી પણ યોગ્ય સમયે એની કાપણી એટલે કે લણણી પણ જરૂરી છે. દરેક મેં કીધું કે દરેક વસ્તુનો સમય સરસ માની વરસાદ પડ્યો પાક ઉભી નીકળ્યો પાક બની ગયો તૈયાર થઈ ગયો પછી એની કાપણી જો યોગ્ય સમયમાં ન કરવામાં આવે તો મેં તમને હમણાં કીધું કે ભાઈ અમુક ફળ છે એને કાચા છે એની ઝાડમાંથી ઉતર લેવાનું અને પછી પકા પણ ઝાડની અંદર પકી જાય તો બહુ પકી જાય તો સડી જાય. એમ અહીં રાજુએ મેં કહ્યું દરેક વસ્તુનો સમય યોગ્ય સમયે યોગ્ય પાક માટેનો ઉપયોગ કરવામાં ના પાક માટે જો એને જમીનમાંથી પાકને જમીનમાંથી બહાર કાઢવામાં ના આવે તો કે પાક છે જમીનની અંદર સડી જાય. બટેટા ડુંગળી આદુ સુરણ આ બધી વસ્તુ છે એનો દરેક સમય અને જે વસ્તુ જે વાવતો હોય એને ખબર હોય કે ભાઈ મારો પાક છે એ 2-3 મહિનાની અંદર અથવા 4-5 મહિનામાં તૈયાર થઈ જશે એટલે મારે એને આ સમય કાઢી લેવો પડે. એટલે રાજુ કહે છે યોગ્ય સમયે જો એને જમીનમાંથી કાઢી લેવામાં નહીં આવે તો જમીનની અંદર એ પાક છે સડી જશે અને અમારી જે કરેલી બધી મહેનત છે એ મહેનત છે પાણીમાં જશે. હવે કે છે આગળ તો કે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે તમારા ઘરના મજૂર કામ મદદ કરો છો તો કે હા. સરસ મજાનો પ્રશ્ન પૂછો કે રાજુ છે એના પિતાને અને ઘરના લોકોને કામ કરવાની મદદ કરે છે તો તમે કહે છો હા અમે કરીએ શું કરીએ તો અમારે મમ્મી પપ્પા છે અમને નાનું જે કામ કરે છે કહે છે એ અમે કરી નાખીએ. નાની નાની છોકરી છે બેઠી હશે એને ખબર હશે કે ભાઈ અમે તો અમે એમ કહે છે ભાઈ સંજવારી કરી નાખ અથવા તો થોડુંક પોતું કરી નાખ તમને એમ નહીં કે રસોઈ બનાવી નાખ. શું કામ કે દરેક મા બાપને પોતાના સંતાનોને શું કામ જો કોઈ ખબર હોય જાણો તમને એમ નહીં કે જાતો 20 કિલો બાસકો છે એ બાજુમાં જે દુકાન છે તે લઈ આવો એ નહીં કે હા એમ કહેશે કે 1-2 કિલો ખાંડ છે ગોળ છે અથવા જે બી નાની નાની વસ્તુ હોય એ બસ ભાગ હશે જે નાની નાની વસ્તુ એ કામ સોંપશે. એમ અહીં રાજુ છે એના પિતાને ખેતરની અંદર પોતાને એના પિતાએ એને યોગ્ય કામ સોંપ્યું છે અને બધા લોકો હળી મળીને કામ કરે છે. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે તો તમે તમારા વડીલને આ રીતે મદદ કરો બરાબર જેટલું થાય ને એટલું આપણે મદદ કરીએ છીએ. હવે ઘરના બધા તમને કામ કરવાની મજા આવી કે હા મજા આવી કારણ કે આપણે ખાલી ભણવાનું જ કરો આપણે ઘણું બધું કામ શીખવાનું છે. આમાંથી જે દીકરીઓ બેઠી છે એ બધાને આ બધા શાસ્ત્રે જવાનું છે બધે જાણ તો અમે ઘણી વાર તમને કહેતી હશે ભાઈ આજેથી તો આ તો કામ શીખી લે ને હવે તો ભાઈ નાની ઉંમર છે તમને નહીં કહેતી આજે તો કાલે જેટલી દીકરી બેઠી છે એ બધે કહો આજે તો કાલે આપણે શાસ્ત્રે જવાનું છે એટલે બને એટલી થોડી થોડી જે મદદ છે એ કરવી જોઈએ. ઘરના બધા ખુશ છે. આ વખતે ડુંગળીની મોટી અને સારી આવે છે સારી મોટી અને સારી છે. હવે રાજુએ જે મહેનત કરી છે એ મહેનત ઉપર વ્યવસ્થિત મળી ગયું છે. શું છે આ સમયે બધા લોકોએ હળી મહિને સરસ મહિના કામ કર્યા એટલે સરસ મહિનાનું કામ કર્યા એટલે ડુંગળી અને આ વખતે ડુંગળી સારી અને મોટી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલીજ. હવે ઇલીજ શબ્દ છે એ તમારો નવો છે પણ ઇલીજ એટલે એક પ્રકારનો દાતરડો એવું છે કે જેની બે બાજુ ધાર હોય ડબલ ધાર હોય. મમ્મી અને કાકી એટલે કે મારા મમ્મી અને કાકી કાકી કોને કહેવાય જે કાકાના જે પત્ની હોય એ કાકી કહેવાય. મમ્મી અને કાકી છે એ ઇલીજની મદદથી છે એ ડુંગળીના પાકને છે એ કાપવાની કોશિશ કરે છે. જે ડાળી છે ડાળી છે એ ડાળીને કાપવાની કોશિશ કરે છે. ડાળી કેવી રિલીઝ કેવું હોય તો બે ધાર હોય એને વાપરવાનો જેમ આપણે બધા ઘરમાં ચાકુ હોય ચાકુની તો બે ધારનો એક જ ધાર હોય. એટલે ઇલીઝ નામ જે સાધન
બજારનો ખાસ એ છે કે એમાં બે બાજુ ધાર હોય એટલે ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ જો ઉપયોગ કરતા ના આવડે તો હાથમાં લાગી જાય અને નુકસાન થાય એટલે બને એવું છે ઈ ઈલી છે ઈ નાના બાળકો છે એને વાપરવા આપતા નથી જે તમને ખબર છે મારી મમ્મી છે ઈ પોતે શાક સમારતી હોય છે ધારદા ચાકુ હોય તો એમ તમને ના ભાઈ કે શાક સમારતી છે મુકન નથી એમ ઈલી છે નામનું જે સાધન છે એનો ઉપયોગ છે મોટા કરીએ કે નાના નહીં કારણ કે નાના નાના બાળકો હોય એને ઈલી જો ઉપયોગ કેમ કરી ખબર ના હોય ઇલીસ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળી કપાઈ જાય એનું ધ્યાન રાખવું પડે ઇલીસ જે ખૂબ ધારદાર હોય કઈ ડુંગળીનો ભાગ છે તમને ખબર કે ડુંગળીનો ભાગ સુકાઈ ગયા પછી છે કોઈ પણ કામ જે ખેતરમાં વખત જીત હશે બધા એને કામ ધારદાર હોય બહુ ધારદાર હોય પણ ધારદાર એટલે ઇલીસ એ બહુ ધારદાર હોય કારણ કે એને ડુંગળીનો ભાગ સુકાઈ કાપવાનો હોય છે એટલા માટે એટલે એમાં એનો ઉપયોગ કરતા પહેલા આંગળા કપાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળા ભરે છે પિતાજીને ટ્રક ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જાય છે હવે પિતાજી અને કાકા ઈ ડુંગળીના કોથળા ભરે છે અને પિતાજી તે ટ્રક ભરીને મંડી કે મોટા બજારની અંદર એને વેચવા લઈ જાય છે હવે કમ્પ્લીટ જે તૈયાર થઈ ગયોમાં છે કે જે કે હવે એનો પાક છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને એને પોતે બજારની અંદર એને વેચવા મૂકે છે હવે હવે આપણે આ પ્રકરણમાં શું જોયું તો કે એ જોયું કે રાજુ નામનો છોકરો છે એ એના પિતા છે એ ડુંગળીનો પાક છે એ તૈયાર કરે છે ડુંગળીનો પાક છે લેવા માટે ખેતર ખેડે છે ખેતરમાં બી વાવે છે એમાંથી અંકુર ફૂટે છે અંકુર ફૂટે છે અને એમાંથી છોડ થાય છે અને સરસ નાના ડુંગળી છે એ ઊંઘી નીકળે છે અને ઊંઘી નીકળે છે પછી એના જે જે રાજુના કાકા રાજુની કાકી મમ્મી છે એ ઇલીની મદદથી છે એ આ પાંદડા છે કાપે છે અને અને પપ્પા રાજુનો પપ્પા અને એના કાકા છે એ કાકા કોથળા ભરી અને બજારની અંદર એ ડુંગળી છે એ વેચવા લઈ જાય છે હવે તમને કેટલા પ્રશ્ન છે એ બોર્ડમાં લખું છું તમારે એના જવાબ છે તમારે નોટબુકમાં લખવાના છે બધા નોટબુકમાં લખી લેજો પ્રશ્ન એક ડુંગળીનો પાક કયા મહિનામાં લેવામાં આવે છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય કઈ વસ્તુ ઉપયોગ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ક્યા ઓજારનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર 3 ડુંગળી કાપવા ક્યા ઓજારનો ઉપયોગ થાય છે નેચરલ વસ્તુ રાજુના પપ્પા
અને કાકા ડુંગળી શેમાં ભરે છે? તો મિત્રો આપણે આ પ્રકરણ છે અહીંયા પૂરું કરીએ.